જૂનાગઢ માગરોળ તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. હાલ શિયાળુ પાક ઘઉં ચણા સહિતના વાવેતરનો સમય થયો છે અને સાથે સાથે જરૂરી ખાતરની પણ અછત થઈ ચૂકી છે, જેથી ખાતર નહીં મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માગરોળ તાલુકાના ખેડૂતો ખાતર લેવા માટે સવારે 6 વાગ્યાથી લાઈનો લગાવીને બેસવાનો વારો આવ્યો છે. તેમાં પણ એક ટ્રક ખાતર આવે છે, જેમાં જેનો વારો આવે એટલા ખેડૂતોને જ ખાતર મળે છે. જ્યારે પાછળ ઊભેલા ખેડૂતોને વારો આવે તે પહેલાં જ ખાતર ખલાસ થઈ જતાં ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખાસ તો એક ખેડૂત દીઠ 5-5 ખાતરની થેલીઓ દેવામાં આવે છે, પરંતુ જેની પાસે વધારે જમીન હોય 5 થેલી ખાતરમાં પૂરું થતું ન હોય તેમને શું કરવું તેવા અનેક સવાલો ખેડૂતોને સતાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પૂરતું ખાતર મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જીતુ પરમાર, ZSTV માંગરોળ. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદરની પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99-7-47-95-3-53. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94-086-51-3-28. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને વક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ.